નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 2 માં વિષય સામાન્ય જ્ઞાન પાઠ 17 વસ્તુઓની બનાવટ શું શીખીશું? વસ્તુઓની બનાવટ. વસ્તુઓની બનાવટ પાઠ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે વસ્તુઓ સામાથી બને છે, કઈ કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થઈને વસ્તુઓ બને છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે કે વસ્તુ કઈ કઈ વસ્તુમાંથી બને છે એ વસ્તુ આપણે આજે આ પાઠમાં શીખવાનું છે. તો આપણે જોઈએ કે વસ્તુઓની બનાવટ પાઠમાં અહીં દરેક જૂથમાં આપેલી વસ્તુઓ એક જ પદાર્થમાંથી બનેલી છે. અહીંયા એક જૂથ આપ્યું છે, એ બધી વસ્તુઓ એક જ પદાર્થમાંથી બનેલી છે. દરેક જૂથની એ વસ્તુઓ સામાથી બનેલી છે તેનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. આપણને એક જૂથ આપ્યું છે, આવી રીતે આ જૂથ આપ્યું એક, એ વસ્તુ સામાથી બનેલી છે, એના નામ આપણને બોક્સમાં સાચા નામ આપ્યા, બોક્સમાં નામ આપ્યા છે, એમાંથી સાચું નામ શોધીને આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. તો પહેલાં આપણને બોક્સ શું આપ્યું છે, બોક્સમાં કયા શબ્દો આપ્યા છે એ આપણે વાંચીએ. તો રબર, કાચ, કાપડ, સોનું, કાગળ, ચામડું, માટી, સ્ટીલ, લાકડું અને પ્લાસ્ટિક, આટલા આપણને શબ્દો આપ્યા છે. અને નીચે એક જૂથ આપ્યું છે ચિત્રોનું, એ વસ્તુઓનું જૂથ આપ્યું છે, એ જોઈને આપણે સાચો જવાબ શોધીને અહીંયા ખાલી જગ્યામાં લખીશું. તો પહેલું ચિત્રમાં આપ્યું છે જૂથમાં કાગળની વસ્તુ દેખાય છે, તો આ તપાસનાથી બને, કાગળમાંથી. ચોપડી, પુસ્તક, તો પુસ્તક સામાંથી બને, કાગળમાંથી. પતંગ સામાંથી બને, કાગળમાંથી. આ બધી વસ્તુઓ કાગળમાંથી બને છે. તો આપણે જોઈએ કે કૌંસમાં બોક્સમાં જોઈએ કે કાગળ શબ્દ આપ્યો છે, તો કાગળ શબ્દ આપ્યો છે, તો અહીંયા ખાલી જગ્યા આ બધી વસ્તુ કાગળમાંથી બને છે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું કાગળ. પરીક્ષામાં પૂછાય પતંગ, પુસ્તક, ટપાલ, પોસ્ટકાર્ડ શાનાથી બને છે, તો કાગળથી. તો આ બધી વસ્તુઓ કાગળથી બને છે, તો એ ખાલી જગ્યામાં આપણે લખીશું કાગળ. આગળ આપ્યું છે કબાટ, ખુરશી ને ટીપોય, તો આ બધી વસ્તુ લાકડાની દેખાય છે. કબાટ લાકડામાંથી બનેલું, ખુરશી લાકડાની છે, ટીપોય પણ લાકડાની છે, તો આ બધી વસ્તુ લાકડામાંથી બનેલી છે. તો અહીંયા આપણે બીજા નંબરની ખાલી જગ્યામાં લખશું લાકડું. અહીંયા આપેલું છે લાકડું, તો અહીં ખાલી જગ્યામાં લખશું લાકડું. બે નંબર, તો ટાયર આપ્યું છે, ટાયર સમાંથી બને, રબરમાંથી. પછી ચંપલ, ચંપલ પણ રબરમાંથી બને, ચંપલ રબરના છે, તો ચંપલ સમાંથી બને, રબર. પછી ફુગ્ગા, ફુગ્ગા પણ રબરમાંથી બને, આ બધી વસ્તુ સામાંથી બને છે, રબરમાંથી. તો અહીંયા આપણને કૌંસમાં આપ્યું છે બોક્સમાં રબર, તો અહીં આપણે લખીશું ખાલી જગ્યામાં રબર. ચંપલ, ફુગ્ગા, ટાયર, એ બધું વસ્તુ સામાંથી બને છે, રબરમાંથી. તો અહીંયા 3 નંબરમાં આપણે લખશું ખાલી જગ્યામાં રબર. પછી આપણને નીચે વસ્તુ આપી છે તમલર, ઢોલ અને કાસ્કો, તો આ બધી પ્લાસ્ટિકની વસ્તુ દેખાય છે. કાસ્કો પણ પ્લાસ્ટિકમાં બને, ટમ્બલર પણ પ્લાસ્ટિકમાં બને, ડોલ પણ પ્લાસ્ટિકમાં બને છે. આના સિવાય ઘણી વસ્તુ પ્લાસ્ટિકમાંથી બને છે. તો આપણે એ લખીશું 4 નંબરમાં, આપણને આપ્યું છે આ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક શબ્દ અહીંથી શોધીને બોક્સમાંથી અહીંયા આપણે 4 નંબરમાં લખશું પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુઓ ટમ્બલર, ડોલ, કાસ્કો, પાટલી, ઘણી વસ્તુ પ્લાસ્ટિકમાંથી બને છે, બરાબર. તો આગળ જોઈએ, આપણને કાચની બંગડી દેખાય છે ચિત્રમાં, તો બંગડી છે શાની છે, કાચની. દર્પણ, દર્પણ પણ કાચમાંથી બને. આ શીશી છે સ્પ્રેની, સ્પ્રેની શીશી કાચની છે, શામાંથી બનેલી છે, કાચમાંથી. તો કાચની વસ્તુઓ શીશી, બંગડી, દર્પણ,
અરીસો એ પણ કાચમાંથી બને છે કાચમાંથી ઘણી પણ વસ્તુઓ બને છે તો આપણે અહીંયા કાચની વસ્તુઓ દેખાય આ બધી વસ્તુઓ કાચમાંથી બનેલી છે તો એ પાંચ નંબરમાં અહીંયા આપણે જોઈએ બોક્સમાં કાચ આપેલો છે આ રહ્યું કાચ તો આપણે અહીં પાંચ નંબરમાં લખીશું કાચ તો કાચમાંથી વસ્તુ કઈ બને છે તો બંગડી અરીસો અને સીસી બરણી ઘણી વસ્તુ કાચમાંથી બને છે આગળ જોઈએ તાળું આપ્યું છે ચિત્ર તાળું તાળું આપણા ઘરે લાગતું હશે સમાથી બનેલું સ્ટીલ સ્ટીલનું તાળું હોય છે ને તમારા ઘરમાં તો તાળું સ્ટીલમાંથી બને છે ચપ્પુ ચપ્પુ પણ તમારી મમ્મી શાક સમાથી હશે સ્ટીલનું ચપ્પુ હોય છે સમજુ છે આ ચપ્પુ બતાવ્યું છે સ્ટીલનું પછી કાતર કાતર પણ કાપડ કાપવા માટે તમે ઉપયોગ કરતા હશો કાતરનો તો કાતર સમાથી બને છે સ્ટીલમાંથી તો આ સમાથી બની છે આ બધી વસ્તુઓ તાળું ચપ્પુ અને કાતર સ્ટીલમાંથી તો અહીંયા બોક્સમાંથી આપણે સ્ટીલ શબ્દ શોધીને અહીંયા ખાલી જગ્યામાં લખ્યું છે નંબરમાં સ્ટીલ શું લખ્યું સ્ટીલ સાત નંબર આપ્યો છે ટી શર્ટ ફ્રોક અને પેન્ટ ટી શર્ટ સામાથી બને કાપડમાંથી પેન્ટ સામાથી બને કાપડમાંથી તમારા પપ્પા અને ભાઈ પહેરતા જ હશે પેન્ટ ને ટી શર્ટ ને એવું ફ્રોક તમારી બેન પણ ફ્રોક પહેરતી છે ફ્રોક સામાથી બને કાપડમાંથી તો અહીંયા આ બધી વસ્તુ સામાથી બની ટી શર્ટ પેન્ટ ને ફ્રોક આ ત્રણેય વસ્તુ સામાથી બની છે કાપડમાંથી તો આપણે અહીંથી શોધીને લખશું બોક્સમાંથી કાપડ તો એ સાત નંબરમાં લખીશું કાપડ તો કાપડમાંથી બીજી કઈ વસ્તુ બને રૂમાલ સાડી ચણિયો ઘણી વસ્તુઓ કાપડમાંથી બને છે આગળ જોઈએ કુંડું શું છે કુંડું કોડિયું ને માટલું તો કુંડું સમાથી બને માટીમાંથી કોડિયું પણ માટીમાંથી બને માટીનો ઘડો માટલું આ પણ માટીમાંથી બને બરાબર ને તમે ઘરમાં હશે તમારા ઘરમાં માટલું કુંડામાં તમે સોડ વાવતા હશો કોડિયો દીવો કરવા માટે ઉપયોગ કરતા હશો તો આ બધી વસ્તુ તમે જોયેલી જ હશે કે સામાથી બને માટીમાંથી તો આઠ નંબરમાં આપણે બોક્સમાંથી જોડીને લખશું માટી ભાઈ આઠ નંબરમાં ખાલી જગ્યામાં લખશું માટી આગળ આપ્યા છે ચિત્રો પર્સ બૂટ અને બેલ્ટ પટ્ટો કમરનો પટ્ટો તો પર્સ સમાથી બને ચામડામાંથી આ ચામડાનું પડશે તો પર્સ સમાથી બને ચામડામાંથી બૂટ બૂટ પણ ચામડામાંથી બને સમાથી બને ચામડામાંથી પછી બેલ્ટ બેલ્ટ પણ ચામડામાંથી બને તો આ બધી વસ્તુ સમાથી બને છે પટ્ટો પર્સ અને બૂટ ચામડામાંથી બને છે તો આપણે નવ નંબરમાં બોક્સમાં આ રહ્યું ચામડું તો ચામડું શબ્દ શોધીને અહીં નવ નંબરમાં ખાલી જગ્યામાં લખશું ચામડું દસ નંબરમાં સેલનું હા તો ઘરે નાશે હાર નેકલેસ બુટ્ટી અને નેકલેસ સેટ છે અને વીટી છે તો આ વસ્તુ સમાથી બને સોનામાંથી સમાથી બને સોનામાંથી નેકલેસ સોનાનો છે તો આ બધી આ તઈને વસ્તુ વીટી ને બુટ્ટી ને બધું વસ્તુ સમાથી બનેલું છું સોનામાંથી ને એમાં બોક્સમાં સોનું શબ્દ બાકી છે તો અહીંયા આવશે સેટ સામાથી બને બુટ્ટી સામાથી બને વીટી સામાથી બને તો અહીં લખશું દસ નંબરમાં સોનું ખાલી જગ્યામાં શું લખશું સોનું તો આપણે અહીંયા પાઠ સત્તર વસ્તુઓની બનાવટ પૂરો થાય છે અને આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં હોમવર્ક લખીશું નવા પાને પાઠ સત્તર વસ્તુઓની બનાવટ પાઠનું હેડિંગ મારીશું અને આ હેડિંગ આપણે મારશું અને આ બોક્સમાંથી બોક્સના નામ પણ અહીંયા લખીશું અને પછી લખીશું પોસ્ટકાર્ડ પુસ્તક પતંગ એવું લખીને ગોળ રાઉન્ડ કરીને લખશું ટપા પોસ્ટકાર્ડ પુસ્તક અને પતંગ અને એક નંબર કરીને લખશું કાગળ પછી લખશું કબાટ ખુરશી અને ટીપોય લખીને નીચે લખશું લાકડું ચંપલ ફુગ્ગા અને ટાયર કરીને લખશું ત્રણ નંબર રબર
પછી ટમલર ડોલ અને કાસકો લખીને ગોળ કરી ગોળમાં લખવાનું મેં તમને પહેલાં સમજાવ્યું કે ગોળ કરીને એમાં લખવાનું પોસ્ટ કાર્ડ પુસ્તક અને પતંગ લખીને નીચે લખવાનું કાગળ એવી રીતે જ આમાં એવું પણ એવી રીતે જ કરવાનું ટમલર ડોલ અને કાસકો લખીશું પ્લાસ્ટિક પછી બંગડી અરીસો અને સ્પ્રેની બોટલ બોટલ લખવાની અને લખવાનું કાચ તાળું ચપ્પુ અને કાતર લખ્યું છ નંબર સ્ટીલ ટી શર્ટ પેન્ટ અને ફ્રોક સાત નંબર કાપડ કુંડું કોડિયું અને માટલું આઠ નંબર કરીને લખશું માટી પર્સ બે પટ્ટો અને બૂટ લખીને નવ નંબરમાં લખશું ચામડું બુટ્ટી હાર અને વીટી લખીને દસ નંબરમાં લખશું સોનું આવી રીતે આપણે લેસન લખવાનું છે એકથી દસ નંબર સુધી સારા અક્ષરે લખવાનું વ્યવસ્થિત ગોળ દોડીને બરાબર અહીં આપણો પાઠ પૂરો થાય છે સત્તર આવજો વિદ્યાર્થી મિત્રો.